नमस्ते बाळको, जय श्री कृष्ण, गुड मॉर्निंग। अरविंद जीवाभाई प्राथमिक शाळा द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आपनुं हार्दिक स्वागत छे। बाळको, आजे आपणे गुजराती विषय में क्ष मूळाक्षर भणीशुं। हवे टीचर तमने क्ष मूळाक्षरनी ओळख करावशे। आने शुं कहेवाय? क्ष, क्षत्रियनो क्ष। शुं कहेवाय? क्ष, क्षत्रियनो क्ष। હવે આપણે ક્ષ મૂળાક્ષર લખતા શીખીશું। સ મૂળાક્ષર લોકો માટે બાળકો, તમને બધાને એક લખતા આવડે છે ને? તો એમ પહેલાં ગોળ કરીને આમ ફાડી દેવાનું, પછી આમ આડી લાઈન કરીને દાદાજીની લાકડી। ટીચર તમને વારંવાર કરીને બતાવશે। આડી લાઈન કરીને વાળી દેવાનું, તમે પણ મારી સાથે કરશો। આડી લાઈન કરીને બાળકો, તમે પણ આ રીતે ક્ષત્રિય અનુક્ષ લખશો। ક્ષને ક્ષ સાથે જોડો। હવે ટીચર તમને અલગ અલગ મૂળાક્ષર છે આમાંથી આપણે આજે ટીચરે જે વચ્ચે લખ્યું છે ને ક્ષ, એના જેવો ક્ષ શોધીને જોડવાનું છે। જો પહેલું શું છે? સસલાનો ક્ષ। સસલાનો સ છે તો આપણે એને ક્ષ સાથે જોડવાનું નહીં। હવે આ શું છે? ક્ષ ક્ષત્રિયનો ક્ષ, તો એને આપણે ક્ષને ક્ષ સાથે જોડીશું। આ છે ર રમકડાનું ર, તો એને ક્ષ સાથે જોડવાનું નહીં। હવે આ છે ક્ષ ક્ષત્રિયનો ક્ષ, તો ક્ષને ક્ષ સાથે જોડીશું। આ કયો મૂળાક્ષર છે? સ ષટ્કોણનો સ, તો એને આપણે ક્ષ સાથે જોડવાનું નહીં। હવે આ શું છે? ક્ષ ક્ષત્રિયનો ક્ષ, તો આપણે ક્ષને ક્ષ સાથે જોડીશું। હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો। જો આ પ્રવૃત્તિમાં આપણે ત્રણ મૂળાક્ષર એક જેવા હશે અને એક મૂળાક્ષર અલગ હશે। જે મૂળાક્ષર અલગ હશે એની ઉપર આપણે ચોકડી કરીશું। જો પહેલી લાઇનમાં પહેલા ખાનામાં લ, બીજા ખાનામાં લ, ત્રીજા ખાનામાં ફ, ચોથા ખાનામાં પાછો લ, તો આમાં કયો મૂળાક્ષર અલગ છે? ફ ફટાકડાનો ફ અલગ છે ને, તો આપણે એની ઉપર ચોકડી કરીશું। હવે બીજી લાઇનમાં પહેલા નંબરના ખાનામાં શું છે? ય યતી બાબાનો ય, પછી બ બકરીનો બ, ફરીથી યતી બાબાનો ય, ફરીથી યતી બાબાનો ય। તો જો ત્રણ ખાનામાં યતી બાબાનો ય છે અને એક ખાનામાં શું છે? બ બકરીનો બ, જે અલગ છે, તો આપણે એની પર ચોકડી કરીશું। હવે ત્રીજી લાઇનમાં ભ ભમેડાનો ભ, ભ ભમેડાનો ભ, ભ ભમેડાનો ભ, અને છેલ્લા ખાનામાં ર રમકડાનો ર, જે જુદો છે, તો આપણે એની ઉપર ચોકડી કરીશું। તો બાળકો, ટીચરે આજે તમને ક્ષત્રિયનો ક્ષ શીખવાડ્યો એ તમે નોટબુકમાં સારા અક્ષરે લખશો। ટાટા, જય શ્રી કૃષ્ણ।